બે દિવસ પહેલા સંસદ સભામાં રાહુલ ગાંધી દ્વારા હિન્દુઓને હિંસક કહેવા બદલ હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચી હોય આ બાબતે ઉના ટાવર ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઉના ટાવર ચોકથી ઉના પ્રાંત કચેરી સુધી રેલી યોજી અને રાહુલ ગાંધી વિરુદ્ધ હાઈ હાઈના નારા સાથે બજરંગ દળ, ગીર સોમનાથ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ મહામંત્રી નિપુલ શાહ, રામજી પરમાર, ચંદ્રેશ જોશી, મનોજ બાંભણિયા સહિત પહોળી સંખ્યામાં લોકો દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિ જય શ્રી રામ. બે દિવસ પહેલા સંસદ સભાની અંદર રાહુલ ગાંધી દ્વારા હિન્દુ સમાજને અપમાનિત થાય, હિન્દુ સમાજને અત્યાચારી અને ભયંકર હિંસક બતાવે એવી એની વાણી હતી, જે હિન્દુ સમાજના દુઃખને, હિન્દુ સમાજની લાગણીને ખૂબ ઠેસ પહોંચી છે. એના વિરુદ્ધમાં આજે સમગ્ર હિન્દુ સમાજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના બેનર નીચે આજે તમામ હિન્દુ સંગઠનોને સાથે રાખી અને આપણે જે આજે મામલતદારશ્રીને, રાષ્ટ્રપતિને સંબોધન કરીને આપણે આજે આવેદનપત્ર આપીએ છીએ, એની કોપી આપણને વાંચી સંભળાવીએ છીએ. જય ભારત સાથે જણાવવાનું કે ગઈ તારીખ 2 સોમવારના રોજ સંસદ સભામાં હિન્દુ વિરોધી માનસિક ધરાવતા સાંસદ સભ્ય શ્રી રાહુલભાઈ ગાંધી દ્વારા પવિત્ર અને ધર્મપ્રેમી હિન્દુ સમાજને હિંસક ગણાવી હિન્દુ સમાજને આવા શબ્દોથી અપમાનિત કરેલ છે અને હિન્દુ સમાજની લાગણી દુભાવેલ છે, તેમજ ભગવાન શિવજી વિશે અસત્ય બોલી અને અયોગ્ય રીતે ભગવાન શિવ વિશે આપણી શિવની આસ્થાને ઠેસ પહોંચે તેવું સંસદમાં સ્પીચ આપી સમગ્ર હિન્દુ સમાજની લાગણીને ઠેસ પહોંચાડેલ હોય આવા સાંસદ સભ્યોને સાંસદ સભ્ય પદેથી દૂર કરવા તેમજ કાર્યવાહી કરવા વિનંતી કરી અને આ સાંસદ સભ્ય શ્રી રાહુલ ગાંધી હિન્દુ સમાજની માફી માંગે અને તેમના હિન્દુ વિશે ખરાબ બોલેલા શબ્દો પરત લે તેવી સમગ્ર હિન્દુ સમાજની લાગણી અને માંગણી અમે કરીએ છીએ. જય શ્રી રામ. રોલ રાખવામાં તમારો પરિચય. હું નિપુલભાઈ વિનોદભાઈ શાહ, વિશ્વ હિન્દુ પરિષદ ગીર સોમનાથ જિલ્લા મંત્રીનું દાયિત્વ. આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા સમગ્ર દેશની અંદર સંસદ સભાની અંદર કોંગ્રેસી સાંસદ સભા સભ્ય રાહુલ ગાંધી દ્વારા હિન્દુ સમાજ વિશે પ્રતાડિત કરી હિન્દુ સમાજને બેફામ રીતે એક સ્વરૂપે કહી શકાય કે ગાળો ભાંડી હિન્દુ સમાજને જે અહિંસકના પૂજારી છે, જે ધર્મવાન છે, જે ધૈર્યવાન છે, જે અતિ પવિત્રતામાં માનનારા હિન્દુ સમાજને હિંસક ગણાવી હિન્દુ સમાજને ખૂબ જ ઠેસ પહોંચાડી હોય રાહુલ ગાંધીનું સભ્યપદ રદ થાય વારંવાર યનકેન પ્રકારે કોંગ્રેસ પાર્ટી દ્વારા હિન્દુ સમાજને પ્રતાડિત કરવામાં આવે છે. સનાતન ધર્મ વિરોધી એની માનસિકતા કોંગ્રેસ પાર્ટીની આજે છતી થઈ ગઈ છે. કોંગ્રેસ પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો બી કેન્સલ થાય, આ સમગ્ર હિન્દુ સમાજનો દેશ હોય, આ દેશની અંદર હિન્દુ લોકોની ખૂબ જ મોટી વસ્તી ધરાવતા હોય હિન્દુ સમાજ આસ્થાની સાથે જોડાયેલો સમાજ છે, આવા સમાજને હિંસક ગણાવનારો પોતે બી માનસિક સંતુલન ગુમાવી બેઠો હોય આવા માનસિકતાવાળાને, દેશ વિરોધી હિન્દુ વિરોધી માનસિકતાવાળા રાહુલ ગાંધીનું સભ્યપદ સંસદ સભામાંથી કેન્સલ કરવામાં આવે અને જાહેરમાં હિન્દુ સભાની હિન્દુ લોકોની માફી માંગે એવા ભાવ સાથે આજે ઉના પ્રખંડની અંદર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા એક આવેદન આપી ને આ વિષયની ચોખવટ કરવામાં આવી, એનું આવેદન આપી અને લોકો મામલતદાર સુધી આવેદન આપીને રાષ્ટ્રપતિ મહામુનિમને પહોંચાડવાની એક આજે કામગીરી કરી છે.